સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એસસી એસટી સમુદાય દ્વારા આપવામાં આવેલ 21 ઓગસ્ટ ભારત બંધના એલાનની પ્રાંતિજ ખાતે નહિવત અસર જોવા મળી. 1 ઓગસ્ટ 2024 રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની 7 જજોની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિનલ લાગુ કરી રાજ્ય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો, જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમનસ્યતા ફેલાવવાનું કામ થશે. નામ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મૂળ સંવિધાનના ઉલ્લંઘન થાય છે. સંવિધાનની ધારા 341 તથા 342 મૂળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાની અધિકાર માન્ય રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે, જ્યારે નામ સુપ્રીમ કોર્ટના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણયને લઈને સમગ્ર દેશના એસસી એસટીના સામાજિક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધને એલાન આપવામાં આવ્યું, જેને લઈને પ્રાંતિજ ખાતે એસસી સમાજના વિવિધ સંગઠનો તથા સમાજના આગેવાનો દ્વારા પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવરાને ફૂલહાર પહેરાવી પ્રાંતિજ બજારમાં દુકાનો બંધ કરવા માટે નીકળ્યા હતા અને વેપારીઓને ગુલાબનું ફૂલ આપીને દુકાનો બંધ કરવા પ્રેમથી સમર્થન આપવા જણાવ્યું હતું. તો આ પ્રસંગે રેખાબેન સોલંકી, ભીખાભાઈ વાણિયા, નૂતનભાઈ પરમાર, મનહરભાઈ પરમાર, શૈલેષભાઈ, જયંતિભાઈ સોલંકી, શૈલેષભાઈ તીંધર, નટુભાઈ, કનુભાઈ સહિત સમાજના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓને ગુલાબનો ફૂલ આપીને બજાર બંધ કરવા અપીલ કરી હતી, ત્યારે પ્રાંતિજ ખાતે બંધના એલાનની નહિવત અસર જોવા મળી હતી. જિલ્લા વોલ જેડેસ્ટીવી પ્રાંતિજ. કાયદોનો ચુકાદો આવ્યો છે એના વિરુદ્ધની અંદર વિરુદ્ધ નહીં એટલે અમારું સમર્થન નથી, કારણ કે અમને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના સમર્થનની અંદર ભારત બંધનું એલાન આપેલું છે. તો એ ભારત બંધના એલાનની અંદર આજે અમે પ્રાંતિજ શહેરની અંદર અમે બધા જે એસસીના જે આગેવાનો છે એ આગેવાનો નીકળી અને દુકાનો બંધ કરાવવા માટે પ્રેમથી, કોઈ હિંસા નહીં, અહિંસાથી અમે પ્રેમથી ગુલાબ આપી અને એમનું સમર્થન માગ્યું છે કે ભાઈ તમે આજે ભારત બંધનું એલાન છે તો આ પ્રેમનું પ્રતિક ગુલાબ આપીએ છીએ તમે અને તમે અમને સમર્થન આપો. તો એમને અમને સમર્થન આપ્યું છે અને દુકાનો બંધ કરવા, અમારી સામે દુકાનો બંધ કરી એના માટે અમે ફરીને બધાના પ્રેમનું પ્રતિક ગુલાબ આપી અને દુકાનો બંધ કરવાનું આહ્વાન આપ્યું છે. અને આજે જે આખા સમગ્ર ભારતની અંદર આજે બંધનું એલાન છે એના માટે અમે બધા નીકળ્યા છીએ. અમે આજે પ્રાંતિજ શહેર ના અનુસૂચિત જાતિ વિભાગના દરેક ભાઈઓ તથા બહેનો જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે એસસી એસટી ઓબીસી માટે અને વર્ગીકૃત કરવાનું જે જજમેન્ટ છે એના આજે ભારત બંધના એલાનને લઈને અમે દરેક વેપારી મંડળને ગુલાબનું ફૂલ આપી અને સમર્થન માગ્યું છે કે ભાઈ ભારત બંધનું એલાન જે છે એમાં તમે અમને પ્રેમથી સહકાર આપી અને બંધ પાડો એવી અમે તમને અપીલ કરીએ છીએ. હા, વેપારી મંડળ જે આપણે તો પ્રેમના પ્રતિક રૂપે એમને ગુલાબ આપ્યું અને કીધું, એક અપીલ કરી કે ભાઈ તમે અમને સહકાર આપો તો તમારો આભાર રહેશે. બરાબર, તો ઘણા વેપારી મંડળના બંધુઓએ બંધ શટલ બંધ કરી અને અમને સહકાર આપેલ છે, એ બદલ એમનો બી આભાર અને ધન્યવાદ.